चिनोरमां धोधमार वरसाद साथे साधली अवाखल सुराशामळमां पण गाजवीज साथे वरसाद वरस्यो। वडोदरामां भारे वरसादथी ठेर ठेर पाणी भराया। प्रतापनगर पोलीस हेडक्वार्टरनो गेट धराशायी थयो। स्ट्रक्चर उपर लगावेल होर्डिंग्स पण धराशायी थयुं। अलग अलग विस्तारोमां वृक्षो धराशायी थया। जम्मूसरमां भारे पवन साथे धोधमार वरसाद। पालेज पंथकमां पण धोधमार वरसाद वरस्यो। जम्मूसर सहित ग्राम्य विस्तारमां वीजळी डूल थई गई। सूरतमां बे कलाकमां 2 इंच वरसादथी जळબંબાકાર। वरसादથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ બગડી। રઘુકુળ મિલેનિયમ સહિતના માર્કેટમાં પાણી ભરાયા। પાણી ભરાતા વેપારીઓને મુશ્કેલી વધી। સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે ઠેર ઠેર કમરસમાં પાણી ભરાયા। રોડ રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા। સુરતમાં આઠવા લાઇન્સ ભટાર રિંગ રોડ અને પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ। ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાના દ્રશ્યો સામે આવ્યા। સુરતની નવી સિવિલના જૂના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ભરાયા। ઓપીડીમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકી। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। નવસારીના જલાલપુર ચીખલી તાલુકામાં વરસાદ। ગણદેવી વાંસદા ખેરગામ તાલુકામાં પણ વરસાદ। ભરૂચ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન। શહેર જિલ્લામાં ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં સાર્વત્રિક વરસાદ। રાઠ વિસ્તારમાં ભારે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। નડિયાદમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા। ભારે વરસાદને લઈ ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા નરોડામાં વરસાદ। વરસાદને લઈ રસ્તા પર પાણી ભરાવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વડોદરા શહેરમાં પવનના સુસવાટા સાથે વરસાદ। ભારે વરસાદને પગલે વાહન ચાલકો અટવાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। દહેગામ શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ। લીહોડા કડજોદરા જીંડવા નાગજીના મુવાડા સહિતના ગામોમાં વરસાદ। ઈડર બાદ હિંમતનગરમાં વરસાદ। વરસાદને લઈ અસહ્ય બફારાથી લોકોને રાહત મળી। હિંમતનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। રાતીજના આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ। જયસિંહપુરા ચંચળબાનગર પિલુદ્રા બાગ સહિતના વિસ્તારમાં વરસાદ। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં વરસાદ। વરસાદ પડતા કપાસ મગફળી સોયાબીનના પાકને નુકસાન। વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી। મોડાસામાં 2 દિવસ વિરામ બાદ વરસાદ। વરસાદને લઈ મગફળી સોયાબીનના પાકને નુકસાન। હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે। વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ ભારે વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ રહેશે। નવસારી સુરત ડાંગ અને તાપીમાં યલો એલર્ટ અપાયું। ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ। વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ। આવતીકાલે અમદાવાદ આણંદમાં ભારે વરસાદ રહેશે। ખેડા વડોદરા સહિત ભારે વરસાદ રહેશે। અમદાવાદમાં પણ પવન સાથે વરસાદ રહેશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી। પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ પંચમહાલમાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર। ઉપરવાસમાંથી પાણીની આવકમાં થયો સામાન્ય વધારો। હાલ નર્મદા ડેમની સપાટી 138.37 મીટરે પહોંચી। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। છોટાઉદેપુરની હિરણ નદી બે કાંઠે વહી વાસણા આડબંધ થયો ઓવરફ્લો। આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા। મુંબઈમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા। ખેડૂતોને 10 દિવસ માટે 10 કલાક વીજળી આપવાની સરકારની જાહેરાત। ફેક્ટરીઓને પણ સરકારે રાહત આપી। 150 કિલોવોટ સુધી ટ્રાન્સફોર્મરનો ચાર્જ નહીં આપવો પડે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3-4 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે। 3 ઓક્ટોબરે અમદાવાદની નવી સીપી ઓફિસનું લોકાર્પણ કરશે। બીજા નોરતે માણસામાં આરતી દરમિયાન હાજર રહેશે। 10 માંગણીઓ સાથે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનનો હલ્લાબોલ। ફાર્માસિસ્ટ કર્મચારીઓ જૂના સચિવાલયમાં પહોંચ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરને દૂર કરવાની માંગ સાથે ફાર્માસિસ્ટનું સતત અવમૂલ્યન થતું રહેવાના આક્ષેપ પણ કરાયા। ઉનામાં મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા ચંપલની લાઈન લાગી। લોકો સવારના 5 વાગ્યાથી ચંપલ રાખી લાઈનોમાં ઉભા રહ્યા। સમયસર કામગીરી ન થતા લોકોને હાલાકી। બનાસકાંઠામાં જનસેવા કેન્દ્રમાં લોકોની લાઈનો લાગી। શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત હોવાથી લાગી લાઈનો। કેન્દ્રમાં 2 જ મશીન હોવાથી વિદ્યાર્થીઓ વાલીઓમાં હોબાળો।
साबरकांठामां जनसेवा केन्द्रनुं काम खोरवायुं, छेल्ला केटलाय समयथी काम न थता हंगामो सर्जायो, हंगामो थता पोलीस बोलावाई। મહેસાણામાં શિષ્યવૃત્તિ માટે રેશનકાર્ડમાં ઈ કેવાયસી માટે મામલતદાર કચેરીમાં ભીડ, મહેસાણામાં 1.50 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 68,000નું કેવાયસી પૂર્ણ થયું। ઈ કેવાયસીને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ। વર્ષ 2022નું કમિશન ન મળતા રેશનિંગના દુકાનદારો ફરી હડતાલ પર જઈ શકે, મહિને 20,000 કમિશન આપવાનો ઠરાવ હતો। ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખે હડતાલની ચીમકી ઉચ્ચારી। ડાંગમાં સંદેશ ન્યૂઝ નાયાબાલની અસર, સ્કોલરશીપ फ्रीशिप कार्ड कौभांडमां एसएस महिला कॉलेज ने ब्लेकलिस्ट कराई, विद्यार्थिनियों पास डॉक्यूमेंट ले कौभांड आचर्यु हतुं, स्कॉलरशिप आपवामां आवी ते रिकवर कराशे। वलसाडमां भाजप नेताओं कटकी लेता होवानो कांग्रेस धारासभ्य अमित चावड़ानो आक्षेप, अमित चावड़ाए कहूं धरमपुरमां तलाटीओ सरपंचो कटकी ले छे, सरकारी ग्रांटमांथी कटकी थाय छे। રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં વિવાદ વકર્યો, 22 ડિસેમ્બરે સમાંતર સંમેલન યોજવાની તૈયારી શરૂ। રાજકોટમાં કરણી સિંહના અન્ય રાજ્યોના ક્ષત્રિય આગેવાનોને સાથે રાખી સંમેલન યોજવાની તૈયારીમાં। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન અટકાવતા પૂર્વ એમએલએ સિદ્ધાર્થ પરમારની અટકાયત કરાઈ, કોર્પોરેશને ગેરકાયદે દબાણો દૂર કર્યા। અમદાવાદમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા મલ્ટીલેવલ પાર્કિંગની હાલત કફોરી, પાર્કિંગના ટેરેસ પર લગાવેલી ચાઇના મોઝેક ઉખડી ગઈ, ગ્રાઉન્ડ ફ્લોર પર પીવીસી સીલિંગ પર તૂટી પડ્યું, ગત ફેબ્રુઆરી માસમાં જ એએમસીએ લીધો હતો કબજો। સુરત પોલીસ કમિશનરે અસામાજિક તત્વો સામે સપાટો બોલાવ્યો, તહેવારોમાં શાંતિ જાળવવા 1 દિવસમાં 15 અસામાજિક તત્વો પાસા હેઠળ કરાયા જેલ ભેગા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પાસાનું શસ્ત્ર ઉગામ્યું, છેલ્લા 5 મહિનામાં 400થી વધુ અસામાજિક તત્વો સામે પાસા અંતર્ગત કાર્યવાહી, છેલ્લા 5 મહિનામાં અંદાજિત 250થી વધુ તડીપાર કર્યા। તૂટેલા રોડ રસ્તાને લઈ સુરતના મેયર દક્ષેશ માવાનીએ કહ્યું 7 દિવસમાં તૂટેલા રસ્તા રિપેર કરો, નવરાત્રી પહેલા તમામ રસ્તા રિપેર કરવા આદેશ, તમામ ઝોનના વડાઓ કાર્યપાલક ઇજનેરને આદેશ આપતા કહ્યું રસ્તા રિપેર નહીં થાય તો કાર્યવાહી થશે। મહેસાણામાં નવરાત્રીને લઈ પોલીસ એક્શનમાં, ગૃહ વિભાગે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા આદેશ આપ્યા, લાઘણંજના આંબલિયાસણ ગુજારિયામાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાયો। સિંહોના મોતને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને સરકાર પર પ્રહાર, કહ્યું ગીરમાં ગેરકાયદે રિસોર્ટમાં તેમજ રેલવે ટ્રેક પર સિંહોના મોત અંગે કાર્યવાહીની જરૂર। નવરાત્રીમાં ગરબાના આયોજન પર નજર રાખવા વીએચપી સક્રિય, ગુજરાત વીએચપીના અધ્યક્ષ અશોક રાવલે તૈયારીઓ અંગે માહિતી આપતા કહ્યું વીએચપીએ આયોજનો પર નજર રાખવા 8 ટીમ બનાવી, તમામ પાર્ટી પ્લોટ પર વોચ રાખવામાં આવશે। વિધર્મીઓને ગરબામાં પ્રવેશતા અટકાવવામાં આવશે, જરૂર પડે પોલીસની મદદ પણ લેવાશે, આઈ કાર્ડ જોઈને પ્રવેશ આપવા આયોજકોને વીએચપીનો આગ્રહ, સાથે જ યુવતીઓને ઘરે જવા માટે વીએચપીના કાર્યકરો મદદ કરશે। સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ, 3 દિવસની ડ્રાઈવમાં 1500 લોકોએ ઈ મેમો ફટકારવામાં આવ્યો, વારંવાર નિયમો તોડનાર માટે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી। હીરા ઉદ્યોગમાં મંદીને લઈ રત્નકલાકારોને કોંગ્રેસે સાંત્વના આપી, કોંગ્રેસે રત્નકલાકારોને સહાનુભૂતિ પાઠવતા કહ્યું સમયને થોડો સમય આપો, જીવન અમૂલ્ય છે, આત્મહત્યા કોઈ ઉકેલ નથી। રાજ્યમાં નવા 3 જિલ્લાઓ થઈ શકે જાહેર, રાધનપુર અથવા થરાદની નવા જિલ્લાની પુનઃરચના થઈ શકે, વિરમગામ જિલ્લાની પુનઃરચના થઈ શકે, વડનગર પણ નવો જિલ્લો બની શકે। ગુજરાતમાં ફરીથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા, અસામાજિક તત્વોએ ભાવનગર ઓખા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો, બોટાદ અને કુંડલી ગામ વચ્ચે રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા। ટ્રેન ઉથલાવવાના ષડયંત્રની આશંકા તળે રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો, પુરાવા લઈને સમગ્ર મામલે રેલવે વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી। સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસમાં આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર, આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, પોલીસે હથોડો બોલ્ટ ખોલવાનું પાનું કબજે કર્યું। કંગના રનૌતે કૃષિ કાયદા અંગેના નિવેદન પર ખેદ વ્યક્ત કરતા શબ્દો પરત લીધા, કંગનાએ કહ્યું હું હવે કલાકાર નહીં પણ ભાજપની કાર્યકર છું, મારા શબ્દો મારા અંગતને બદલે પાર્ટીનું સ્ટેન્ડ હોવા જોઈએ। કંગનાએ 3 કૃષિ કાયદા અંગે કહ્યું હતું કે રદ કરાયેલા કૃષિ કાયદા ખેડૂતો માટે ફાયદાકારક હતા, કેટલાક રાજ્યોના ખેડૂતોના વિરોધને કારણે કાયદા પરત ખેંચાયા, ખેડૂતોએ કૃષિ કાયદાની માંગ કરવી જોઈએ। કંગનાના નિવેદન બાદ વિરોધ સર્જાતા ભાજપે કંગનાના નિવેદનને તેનું અંગત નિવેદન ગણાવ્યું હતું, ગૌરવ ભાટિયાએ કંગનાના નિવેદનનું ખંડન કર્યું તો કોંગ્રેસે કંગનાના નિવેદનને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યું હતું। કિસાન કાયદા પર રાહુલ ગાંધીએ પણ કહ્યું કિસાન કાયદા લાગુ થશે તો ઇન્ડિયા ગઠબંધન વિરોધ કરશે, આખો ઇન્ડિયા ગઠબંધન કાયદાના વિરોધમાં ઊભું રહેશે, 700 ખેડૂતોની શહીદીનું સન્માન જાળવવાનું છે। દિલ્હીમાં ઓડિમન ફરી આવશે, આતિશી સરકાર 1 થી 15 નવેમ્બર વચ્ચે કૃત્રિમ વરસાદની તૈયારી કરી રહી છે।
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલરાયે કહ્યું છેલ્લા 4 વર્ષમાં 2 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા. વૃક્ષારોપણની નીતિથી મદદ મળી. 7,545 જાહેર પરિવહન બસો દિલ્હીના રસ્તાઓ પર દોડી રહી છે. ઈવી નીતિ સફળ સાબિત થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું મેડિકલમાં NRI કોટાએ પૈસા બનાવવાનું મશીન. ધંધો બંધ થવો જોઈએ. પંજાબ સરકારે વિદેશમાં સ્થાયી થયેલા સંબંધીઓને 15% કોટામાં સામેલ કર્યા. મહારાષ્ટ્રના બદલાપુર એન્કાઉન્ટર પર બોમ્બે હાઈકોર્ટે કહ્યું એન્કાઉન્ટરમાં પ્રથમ નજરમાં જ કોઈ ગડબડ દેખાઈ રહી છે. કારમાં પાછળ 4 પોલીસકર્મી હતા તો પછી તે કેવી રીતે શક્ય છે કે એક નબળી વ્યક્તિને કાબૂમાં ન રાખી શકે. હાઈકોર્ટે પોલીસને પૂછ્યું કે માથામાં ગોળી કેવી રીતે લાગી. જ્યારે પોલીસને તાલીમ આપવામાં આવે છે કે ક્યાં ફાયરિંગ કરવું. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે પોલીસ હાથ કે પગમાં ગોળી ચલાવી શકતી હતી. ચેન્નઈમાં યોજાનારી એરફોર્સ ડે પરેડ અંગે ભારતીય વાયુસેનાએ એક વિડીયો શેર કર્યો. વિડીયોમાં કમાન્ડર્સ પરેડ કરતા અને હવાઈ કરતબ કરતા જોવા મળ્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2024ની બીજી આવૃત્તિનું ઉદઘાટન કર્યું. ઉદઘાટન સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 54% કરતાં વધુ મતદાન થયું. શ્રીનગરમાં સૌથી ઓછું તો રિયાસીમાં સૌથી વધુ મતદાન. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે. આ એક ઇતિહાસ બની રહ્યો છે. અમે ખુશ છીએ કે સમગ્ર જમ્મુમાં ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે. જ્યાંથી લોકો ચૂંટણી બહિષ્કારની વાતો કરતા હતા ત્યાંથી પણ સૌ મતદાન કરવા બહાર આવી રહ્યા છે. જ્યાં બહિષ્કારની હાકલ કરવામાં આવી હતી ત્યાં પણ મતદારોમાં ઉત્સાહ છે. તે વિશ્વ માટે જોવા જેવું છે કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી શાંતિપૂર્ણ અને ન્યાયી કેવી રીતે થઈ શકે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસ આવશે તો હરિયાણાને બરબાદ કરી નાખશે. કર્ણાટક હિમાચલમાં તેઓ અંદરોઅંદર લડી રહ્યા છે. કોંગ્રેસ કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને વેગ આપવા માંગે છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું આપણે મેક ઇન ઇન્ડિયાના 10 વર્ષ ઉજવીએ છીએ. મેક ઇન ઇન્ડિયા 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. આપણે સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું. સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી. સોનાની કિંમત 496 રૂપિયાનો ઉછાળો આવ્યો. 10 ગ્રામ સોનાની કિંમત 75,260 રૂપિયા. ચાંદીના ભાવમાં પણ 1922 રૂપિયાનો ઉછાળો. 1 કિલો ચાંદીની કિંમત 90,324 રૂપિયા.